નમસ્કાર મિત્રો, હાલના દિવસોમાં એક એવો મુદ્દો કે જે સમગ્ર વિશ્વમાં ચર્ચાઈ રહ્યો છે, સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે, તે છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શક્યતા. હવે આ વિવાદ શું છે? રશિયા અને યુક્રેન વચ્ચે કેટલા વર્ષોથી ચાલી રહ્યો છે? તેમાં શું પરિણામ આવી શકે છે અને તેની ભારત પર અને વિશ્વ પર શું અસર થઈ શકે? આવી ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, ઘણા બધા સવાલો આવી રહ્યા છે. હવે તો પાનની દુકાનો પર પણ લોકો પુતિનને સલાહો આપી રહ્યા છે, મતલબ કે ગુજરાતીઓ પણ આ વિવાદમાં પૂરેપૂરો રસ લઈ રહ્યા છે. અને તમને એક સવાલ થશે કે ભારતને શું આ વિવાદમાં, આપણે શું? તો મિત્રો, આ વિવાદ સમગ્ર વિશ્વને અસર કરી રહ્યો છે, તેમાં ભારત પણ અછૂતું નથી. આપણે જે પણ આ વિવાદમાં સંકળાયેલા છે, તમામ સાથે સારા સંબંધો, સારા વ્યવહાર છે. રશિયા સાથે પણ સંબંધો છે, યુક્રેન સાથે પણ વ્યાપારિક સંબંધો છે, અને અમેરિકા જે આમાં કૂદી પડ્યું છે તેની સાથે પણ સંબંધો છે. અને તમામ સાથે સંબંધો આપણે જાળવવા પડે, અને જો આ સંજોગોમાં યુદ્ધ થાય રશિયા અને યુક્રેન વચ્ચે, તો ભારતને પણ મોટી અસર થઈ શકે. ફક્ત યુદ્ધની વાતોથી જ શેરબજારથી લઈ સોનું ચાંદી ક્રૂડ ઓઇલ તમામ પર અસર થવાની શરૂ તો થઈ જ ગઈ છે. તો આપણા માટે પણ એક અગત્યનો મુદ્દો છે. તો આપણે આજે એક વાત જાણશું કે આ વિવાદ ખરેખર શું છે. તો મિત્રો, સ્વાગત છે તમારું ગૌરવ રાણીંગા ઓફિશિયલ ચેનલ પર, કે જેમાં કરંટ અફેર્સ, જનરલ નોલેજ અને તેની સાથે તમને અસર કરતા મુદ્દાઓ વિશે આપણે વિડીયો લઈને આવીએ છીએ અને ખૂબ જ સારી માહિતીઓ પણ આપીએ છીએ, આપવાની કોશિશ કરીએ છીએ. તો જે મિત્રો નવા છે, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરેલી, નીચે લાલ કલરમાં આજે સબસ્ક્રાઇબ લખેલું છે તો ક્લિક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો, ગૌરવ રાણીંગા ઓફિશિયલ આપણું પેજ ફોલો કરી દેજો અને લાઇક કરી દેજો. તો આજની વાત આપણે ઝડપથી શરૂ કરીએ. તો મિત્રો, થોડી ફ્લેશબેકમાં જઈએ તો આ વાત શરૂ થાય છે 1991 સાલથી, એટલે કે આજથી લગભગ 31 વર્ષ પહેલાં, જ્યારે સોવિયત યુનિયન એટલે કે USSR તરીકે જે ઓળખાતો પ્રદેશ હતો તેનો ભાગ હતા બધા પ્રદેશો, અને તેમાંથી તેનું વિઘટન થયું અને ટોટલ રશિયા સહિત 15 દેશો તેમાંથી જન્મ થયો અને અલગ પડ્યા 14 દેશો, અને સૌથી મોટો જે ભાગ હતો તે રશિયા તરીકે ઓળખાયો અને હાલમાં ઓળખાઈ રહ્યો છે, અને તેમાંનો એક દેશ હતો યુક્રેન. જ્યારે વિઘટન થયું ત્યારથી જ રશિયા અને યુક્રેન વચ્ચેના સંબંધો સારા નથી રહ્યા, પરંતુ તેમાં આગળ જતા વધારે બગડ્યા સંબંધો. 2014માં કે જ્યારે રશિયાએ યુક્રેનની સાઉથમાં ક્રિમિયા નામનો વિસ્તાર છે, અત્યારે તમે જે મેપ જોઈ રહ્યા છો તે રશિયા યુક્રેન અને તેની સાઉથમાં તમને દેખાઈ રહ્યું હશે તે વિસ્તાર છે ક્રિમિયા વિસ્તાર, આ વિસ્તાર ઉપર રશિયાએ કબજો કરી લીધો. તો આ થઈ લગભગ 7 વર્ષ જૂની વાત, પરંતુ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે નવા વિસ્તાર માટે. યુક્રેનના પૂર્વ વિસ્તાર જેને ડોનબાસ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે તે વિસ્તાર માટે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. આ વિસ્તાર પર રશિયાએ દાવો કરી દીધો છે. તો તમને એક સવાલ થશે કે જો યુક્રેનના વિસ્તાર પર રશિયાએ દાવો કર્યો તો તે વિસ્તારમાં રહેતા લોકો શું વિરોધ નહીં કરતા હોય? પરંતુ તેમાં વાર્તા એવી છે કે આ વિસ્તારના લોકોને રશિયા પ્રત્યે કોણી લાગણી છે. આ વિસ્તારમાંથી અમુક લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આપણે રશિયા સાથે જોડાઈ જવું જોઈએ, તેને લીધે તેઓ પણ યુક્રેનની સેના સાથે લડાઈ કરી રહ્યા છે, અને આ લોકોને રશિયન સેપરેટિસ્ટ એટલે કે રશિયન પ્રેરિત ઉગ્રવાદીઓ એવું નામ અપાઈ રહ્યું છે. અને યુક્રેન એમ કહી રહ્યું છે કે રશિયા આને મદદ કરે છે આ લોકોને યુક્રેન સાથે લડવા માટે. પણ આ વિસ્તારો માટે જે લડાઈ ચાલી રહી છે તેમાં હવે નવા નવા વળાંક રોજ આવી રહ્યા છે, અને રશિયા એકદમ ઉગ્ર બની ગયું છે આ વિસ્તાર પર કબજો કરી લેવા માટે, અને ત્યારબાદ યુક્રેન પર પણ કબજો કરવા માટે હવે રશિયા આગળ વધી રહ્યું છે. તમને થશે કે આટલી બધી શા માટે રશિયા ઉગ્ર બની રહ્યું છે? આ વિસ્તાર અને જે ક્રિમિયા વિસ્તાર આપણે કહ્યું તેનું એટલું બધું શું મહત્ત્વ છે? તો મિત્રો, ક્રિમિયા વિસ્તારમાં નેચરલ ગેસના ભંડારો આવ્યા છે, અને આ નેચરલ ગેસ સમગ્ર યુરોપ તરફ પણ જઈ રહ્યો છે પાઇપલાઇન મારફતે, અને તેને લીધે વ્યૂહાત્મક રીતે આ વિસ્તાર ખૂબ જ અગત્યનો છે. અને બીજું એક કારણ એવું છે કે યુક્રેન હવે નાટો જે સંગઠન છે, નાટો દેશો છે, તેમાં જોડાવાની માંગ કરી રહ્યું છે, તેમાં જોડાવા જઈ રહ્યું છે.
તો તમને થશે કે આ નાટો એટલે શું, તો ટૂંકમાં કહી દઉં. આગળ વધુ માહિતી આપણે બીજા વિડીયોમાં ક્યારેક આપશું. તો નાટો સંગઠન એવા દેશોનું સંગઠન છે કે જેમણે એવું નક્કી કરેલું છે કે બધાએ ભેગું રહેવું અને ક્યારેય પણ કોઈ પણ હુમલો થાય તો બધાએ ભેગા થઈને તેનો પ્રતિકાર કરવો. તેમાં અમેરિકા પણ સામેલ છે. અમેરિકા પણ જો આ નાટો દેશોમાં કોઈની પર હુમલો થાય તો તેના બચાવ માટે પોતાની સેના મોકલે છે. અને જો રશિયાને તેમ થઈ રહ્યું છે કે જો યુક્રેન નાટોમાં જોડાઈ જાય તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારે કોઈ પણ હુમલો રશિયા તેના પર કરી શકે નહીં. હવે વાત આવી ગઈ વર્ચસ્વની લડાઈની. અમેરિકા શા માટે કૂદાવી રહ્યું છે? ઘણા બધા આમાં પેચ છે. અમેરિકા શા માટે આમાં કૂદી રહ્યું છે? તો તમને ખબર જ હશે કે રશિયા અને અમેરિકા વચ્ચે વર્ષોથી એક શીત યુદ્ધ ચાલી રહ્યું છે, વર્ચસ્વની લડાઈ. દુનિયાની મહાસત્તાઓ છે બંને, પરંતુ તેમાં ટોપમાં કોણ, તેના માટેની લડાઈ, વર્ચસ્વની લડાઈ બંને વચ્ચે ચાલી રહી છે. હવે આ સંજોગોમાં જો યુક્રેન નાટો સાથે જોડાઈ જાય તો રશિયા ક્યારેય તેના પર હુમલો ના કરી શકે અને રશિયાનું વર્ચસ્વ ઓછું થઈ જાય કે ખતમ થઈ જાય. અને જો યુક્રેન પર હુમલો કરી અને રશિયા તેના પર કબજો કરી લે તો ક્રિમિયાના વિસ્તાર પર પણ રશિયાનો કબજો થઈ જાય અને અમેરિકાનું વર્ચસ્વ ઓછું થઈ જાય. તો હવે આ એક જેને કહીએ કે વટનો મુદ્દો બની ગયો છે રશિયા અને અમેરિકા વચ્ચે. અને અમેરિકાએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે જો રશિયા હુમલો કરશે યુક્રેન પર તો અમેરિકા પણ તેના બચાવમાં આવશે. અને હાલમાં એક દિવસ પહેલાં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અણુયુદ્ધની ધમકી પણ આપી દીધી. અને અમેરિકાએ બ્લેક સી, એટલે કે જે મેપમાં તમે જોઈ રહ્યા હતા કે આ યુક્રેનની સાઉથમાં બ્લેક સી વિસ્તાર આવેલો છે, ત્યાં તેના યુદ્ધ પોત પણ મોકલી દીધા છે તેવા સમાચાર પણ આવ્યા હતા. મતલબ કે મુદ્દો હવે ખૂબ જ ઘેરાઈ રહ્યો છે. તો આ હતા કારણો કે શા માટે રશિયા યુક્રેન પર હુમલો કરવા માંગે છે અને શા માટે અમેરિકા વચ્ચે કૂદી પડ્યું છે. અને આની અસરો સમગ્ર વિશ્વમાં થઈ શકે. જો આગળ કોઈ મોટું યુદ્ધ થાય તો અણુયુદ્ધમાં ફેરવાઈ શકે અને તેની આગ આપણને પણ લાગી શકે. મિત્રો, આ હતી એક ટૂંકમાં માહિતી રશિયા યુક્રેન અમેરિકાના વિવાદની અને તેની ભારત પર અને વિશ્વ પર થઈ શકનારી અસરો વિશે. તો તમને વિડીયો કેવો લાગ્યો ખાસ કહેજો. ફરી એકવાર આવા વિડીયો માટે, માહિતીઓ માટે, તમને ઉપયોગી જે માહિતીઓ હોય છે તેની માટે અત્યારે જ નીચે લાલ કલરના બટનમાં દબાવીને સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો. ફેસબુક પર જોતા હો તો પેજ લાઇક કરી દેજો. ફરી મળીશું નવા કોઈ વિષય સાથે. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. આભાર.